શા માટે કરવાનું, જાતને ઓળખવા માટે અને લોકોને ઓળખાવવા માટે. આપણે જૈન છીએ એવું ગૌરવ આપણને રે, આપણા માથા ઉપર ભગવાનની આજ્ઞા છે. આપણા માથા ઉપર કોણ? ભગવાન કે ભગવાનની આજ્ઞા? માથા ઉપર કોણ? આજ્ઞા. આજ્ઞા દ્વારા ભગવાન રે. આજ્ઞા માનીએ નહીં ને ભગવાનને માનીએ એ ત્રણેય કાળમાં બને નહીં. બાપાને ગાળો દેવી અને બાપાનું નામ લખાવવું, આ કેવું કહેવાય? ભગવાનની આજ્ઞા માનવા માટે કોણ પ્રયત્ન કરે છે? કે ભગવાનની આજ્ઞા જાણવા માટે પ્રયત્ન. ભગવાનની આજ્ઞા જાણવા માટે કોણ પ્રયત્ન કરે? વ્યવહારમાં બધે અંકુશ હોય, જ્ઞાનમાં પ્રવૃત્ત હોય, જીભ ઉપર કાબુ હોય, ઔચિત્ય બધી સફર હોય, ગુણો કેળવવા મહેનત કરે એને ભગવાનની આજ્ઞા માટે હોય. સાધુપણું પાળે નહીં અને સાધુના કપડાં હોય એ સાધુ કહેવાય? કહેવાય. એવી રીતે શ્રાવકના આચારો પાળે નહીં, શ્રાવકના જ્ઞાન, શ્રાવકનું જ્ઞાન મેળવે નહીં અને શ્રાવકનું તિલક કરે એને શ્રાવક કહેવાય? કહેવાય. આપણી વાત એટલી છે કે તમે શ્રાવક છો કે વ્યવહાર શ્રાવક છો? હવે મારે એટલું કહેવું છે કે બધાએ શ્રાવકનો આચાર જાણજો, બધા શ્રાવકના આચારમાં આવજો અને જીવન વ્યવહારમાં બધી પ્રવૃત્તિમાં શ્રાવકનો આચાર ઉતારજો. બોલતી વખતે જીભ ઉપર કાબુ જોઈએ, ચાલતી વખતે નજર નીચી જોઈએ, અમારે કે તમારે? ચાલતી વખતે નજર નીચી કોને જોઈએ? તો ચાલતી વખતે જેમ નજર નીચી જોઈએ એ વાહન ચલાવવું પડે કે વાહનમાં બેઠા હોઈએ તો વાહનની સ્પીડ કેવી જોઈએ? ઝડ જેમ ચલાય નહીં એમ ઝડ વાહનમાં જવાય નહીં. જે ગતિ વધારે વાળું વાહન હોય એ વાહનમાં જવાય નહીં. એટલે સ્પીડ ચલાવે એ સારી કહેવાય કે ખોટી કહેવાય? કોઈ એક્સિડન્ટ ન થાય, કોઈ વચ્ચે ન આવે તો સારું કે ખોટું? આપણું હૃદય કઠોર થાય છે, જીવ પ્રત્યેનો દયાભાવ જતો રહે છે, આપણા આત્માનો બચાવ થતો નથી, તો ચાલવાનું પણ ધીમું જોઈએ. એ બોલવાનું ઝટપટ બોલી જાય, સામો માણસ ન સમજે. છોકરાની જોડે વાત કેવી રીતે કરાય? ઝટપટ કરાય કે ધીમી ધીમી કરાય? જે માણસ જે ન જાણતો હોય એની જાણે એ ભાષામાં વાત. ના યશ નો જય ઘોષ જગત માં ગાજે દશ દિશામાં, જય ઘોષ જય ઘોષ જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ જય ઘોષ જય ઘોષ ગુરુ.